નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એક વખત એજ્યુકેશન ફોર જીપીએસસી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે આજે એક નવા વિષયની લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જે લેક્ચર છે સામાન્ય વિજ્ઞાન એટલે જનરલ સાયન્સ. જનરલ સાયન્સ આ જે સબ્જેક્ટ છે તે જીપીએસસી ક્લાસ 1-2થી લઈને ક્લાસ 3ની બધી જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એવો વિષય છે. આપણે એના પહેલાં જાહેર વહીવટ અને પંચાયતી રાજની લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે અને આજે આપણે નવા વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે વિષય છે સામાન્ય વિજ્ઞાન એટલે જનરલ સાયન્સ. આ જનરલ સાયન્સ જે સબ્જેક્ટ છે એની આપણે આજે શરૂઆત કરશું. આપણે જનરલ સાયન્સ ઉપર જો સામાન્ય ચર્ચા કરીએ તો સામાન્ય વિજ્ઞાન આ જનરલ સાયન્સને મુખ્યત્વે આ લોકોએ 3 વિભાગમાં વહેંચેલું છે. જેમ કે એક વિભાગને કહેવાય છે જીવ વિજ્ઞાન, એક છે રસાયણ વિજ્ઞાન અને એક છે ભૌતિક વિજ્ઞાન, જેમાંથી સૌથી વધારે પ્રશ્ન આપણી એક્ઝામમાં જીવ વિજ્ઞાન એટલે બાયોલોજીમાંથી પૂછાતા છે. અને 2016માં જે બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ ગઈ એમાં ઘણા પ્રશ્નો બાયોલોજીમાંથી હતા, ભૌતિક વિજ્ઞાનમાંથી પણ હતા અને 1-2 પ્રશ્ન રસાયણ વિજ્ઞાનમાંથી પણ હતા. લાસ્ટ ટાઈમ બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામમાં 15-16 માર્કનું આ સામાન્ય વિજ્ઞાનનું વેટેજ હતું, એટલે આ વખતે પણ સેમ વેટેજ છે જ. એટલે આ વખતે પણ સામાન્ય વિજ્ઞાનમાંથી 17-18 પ્રશ્ન પૂછાઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે. અને આ જે વિષય છે સામાન્ય વિજ્ઞાન, આની તૈયારી કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બિનસચિવાલય ક્લાર્કમાં 17-18 પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે આ તમારો આઉટ એક્ઝામમાંથી આઉટ થવું અને એક્ઝામમાં ઇન થવું એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય આ નીવડી શકે છે. તો આજે આપણે સમય ન બગાડતા મનુષ્યના પાચનતંત્રથી આપણે બાયોલોજીનો જે એક ટોપિક છે મનુષ્યનું પાચનતંત્ર જેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભાઈ, મનુષ્યનું પાચનતંત્ર એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આપણે આ એક રાસાયણિક પ્રક્રિયાને સમજતા પહેલાં આપણે એને સમજશું કે આ પાચનતંત્રને 2 વિભાગમાં વિભાજિત કર્યા છે. જેમ કે એનો એક મુખ્ય ભાગ, એક મુખ્ય અંગ તરીકે રાખ્યો છે અને બીજું જે છે તે સહાયક અંગ તરીકે રાખવામાં આવ્યા છે. જે મુખ્ય અંગ છે એને અન્ન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને જે સહાયક અંગો છે કે જે ખોરાક ઉપર ભારતી પ્રક્રિયા કરે છે એવા જે અંગ છે એને સહાયક અંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ પાચનતંત્રની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડીક એની આકૃતિ શું કહે છે એની આકૃતિ આપણે થોડીક જોઈ લઈએ. તો મનુષ્યના પાચનતંત્રની જે શરૂઆત છે એ મુખથી થાય છે અને મુખથી અન્નનળી મારફતે ખોરાક જઠરમાં પ્રવેશ કરે છે. જઠર બાદ ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાના આંતરડા પછી ખોરાક આ મોટા આંતરડામાં પ્રવેશ કરે છે. મળાશયમાં આ પાચિત ખોરાકનો સંગ્રહ થાય છે અને મળાશયમાંથી આ જે ખોરાક છે તે મળદ્વાર મારફતે એનો આપણા દ્વારા ભાર ત્યાગ કરવામાં આવે છે. તો મિત્રો, આ મનુષ્યનું જે પાચનતંત્ર છે આમાં મુખથી શરૂ થઈને મળદ્વાર સુધીની આ એક જર્ની છે. એટલે આ આખી જર્નીને આપણે એક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશું અને આપણે એવી રીતે આ ટોપિક ઉપર ચર્ચા કરવાના છે કે એક પણ પ્રશ્ન તમારો આ ટોપિકની બહાર જાય નહીં, એવી રીતે આપણે આ ટોપિકને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ કે મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગ છે જેને મુખ્ય અંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં મુખ્ય અંગ છે મુખ, મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. યકૃતનો અહીં મુખ્ય અંગમાં સમાવેશ થતો નથી. આ એક સહાયક પાચન ગ્રંથિ તરીકે ઓળખાય છે યકૃત. આ યકૃત જે છે તે મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. એટલે ખાસ તમે અહીં યાદ રાખો, યકૃતને મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી નાની ગ્રંથિ કઈ છે, બીજી બધી ગ્રંથિઓના ઘણા બધા પ્રકારો છે, એ બધી ગ્રંથિઓની ચર્ચા આપણે અંતઃસ્રાવી તંત્ર ભણશું, એ અંતઃસ્રાવી તંત્રની અંદર આપણે એ બધી ચર્ચા કરશું. હવે આપણે આગળ વાત કરીએ તો મનુષ્યના પાચનતંત્રની અંદર સૌપ્રથમ જે ખોરાક છે એ મુખમાં મુકાય છે અને મુખમાં ચાવવાની, દળવાની, કાપવાની, મિશ્ર કરવાની આ બધી પ્રક્રિયા થાય અને પછી જે અર્ધપાચિત ખોરાક છે
તે અન્નનળી મારફતે ક્યાંક જઠરમાં પ્રવેશ કરે છે. જઠરમાં એ ખોરાક 3 થી 4 કલાક સુધી રહે છે. ત્યારબાદ આ ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાના આંતરડામાં ખોરાક 6 થી 7 કલાક સુધી રહે છે. નાના આંતરડામાં રહેલા અલગ અલગ પ્રકારના ઉત્સેચકો એના ઉપર પ્રક્રિયા કરે છે અને નાના આંતરડા પછી એ ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડાની અંદર ખોરાકમાં જે પાણી રહેલું હોય છે એ પાણીનું શોષણ થાય છે. એટલે જે ખોરાક આપણો પ્રવાહી સ્વરૂપમાં હતો એ પ્રવાહી સ્વરૂપનો ખોરાક તમારો ઘન પદાર્થમાં ફેરવાય છે અને જે ઘન કચરો છે એને આપણે મળાશયમાં સંગ્રહ કરતા હોય છે અને મળાશયમાંથી આપણે મળદ્વાર મારફતે એનો ભાર ત્યાગ કરતા હોય છે. હવે મિત્રો, અહીં જે યકૃત છે, પછી અહીં મુખની અંદર લાળ ગ્રંથિ છે, પછી અહીં ક્યાંક આ વિભાગમાં તમારું સ્વાદુપિંડ આવશે. પાછળના ભાગમાં સ્વાદુપિંડ છે, જઠરની નીચેના ભાગમાં સ્વાદુપિંડ. આ બધા સહાયક અંગો છે. હવે આપણે થોડીક વિસ્તૃત આની ઉપર ચર્ચા કરીએ તો પહેલાં આપણે જોઈએ કે મનુષ્યના પાચનતંત્ર, પાચન એક રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો, પાચન એક રાસાયણિક પ્રક્રિયા છે. તમને કદાચ એવું થતું હશે આ એક રાસાયણિક પ્રક્રિયા છે, તો હા મિત્રો, પાચન આ એક રાસાયણિક પ્રક્રિયા છે. કારણ કે પાચનતંત્રની અંદર જે પાચનતંત્રનું મુખ્ય અંગ છે જઠર, આ જઠરની અંદર ક્યાંક જઠરરસનો સ્રાવ થાય છે અને એ જઠરરસના સ્રાવની અંદર એક મંદ HCL છે, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ, જે એક પ્રબળ એસિડ છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ HCL શું છે, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ કે નિર્બળ બેઝ. તો અહીં યાદ રાખો કે જઠરની અંદર એક HCLનું નિર્માણ થાય છે જેને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે. આ પ્રબળ એસિડ તરીકે વર્તન કરે છે. તો આ એક પ્રકારનો એસિડ. બીજું, આની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચક. તો મિત્રો, અહીં પ્રશ્ન ઉભો થાય કે સર ઉત્સેચક એટલે શું? તો ઉત્સેચક એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને સરળ બનાવે એને ઉત્સેચક કહેવાય. એટલે ઉત્સેચક છે, એસિડ છે, આ બધાનો અહીં સમાવેશ થતો હોવાથી આપણે એને એમ કહી શકાય કે ભાઈ પાચન એક રાસાયણિક પ્રક્રિયા છે. પછી આગળ આપણે વાત કરીએ કે જેમાં ખોરાકનું રુધિર દ્વારા શોષણ થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એવા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, પણ કોના દ્વારા શોષણ થઈ શકે? તો રુધિર દ્વારા શોષણ થઈ શકે. મિત્રો, ખોરાક ગ્રહણ કરવાનું મુખ્ય કારણ છે કે ખોરાક અંદરથી આપણને પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ જે પણ ઇમ્પોર્ટન્ટ આપણા શરીરના વૃદ્ધિ માટે, વિકાસ માટે જે પણ જરૂરી વસ્તુઓ છે એ બધી આપણને ખોરાકમાંથી મળી રહે અને એ બધી જ વસ્તુઓ જો રુધિર દ્વારા એનું શોષણ થઈ શકે તો જ આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચી શકે અને આપણા શરીરના દરેક અંગનો વિકાસ થઈ શકે. એટલે અહીં એ જ વસ્તુ તમને આ લાઇનમાં સમજાવવા માંગે છે કે જેમાં ખોરાકનું રુધિર દ્વારા શોષણ થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, આ ક્રિયામાં ભાગ લેતા તંત્રને પાચન તંત્ર કહેવામાં આવે છે. હવે જો શોષણ થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, હવે કેવું સ્વરૂપ છે કે જેના દ્વારા રુધિરનું શોષણ થઈ શકે? તો ભાઈ, ખોરાકમાંથી આપણને મળતું પ્રોટીન, પ્રોટીનનું શોષણ રુધિર દ્વારા થઈ શકે છે, ચરબીનું શોષણ રુધિર દ્વારા થઈ શકે છે, કાર્બોહાઈડ્રેટનું શોષણ રુધિર દ્વારા થઈ શકે છે. એટલે આપણને પ્રોટીનના સ્વરૂપમાં, કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં, ચરબીના સ્વરૂપમાં આપણને ખોરાકને રૂપાંતરિત કરવો છે કે જેથી રુધિર એનું શોષણ કરી શકે અને આપણા દરેક શરીર, આપણા શરીરના દરેક અંગને વૃદ્ધિ મળી શકે, આપણા શરીરના દરેક અંગનો વિકાસ થઈ શકે અને આપણા શરીરમાં જે રક્તની માત્રા છે તે જળવાઈ રહી શકે. આ ક્રિયામાં ભાગ લેતા તંત્રને પાચન તંત્ર કહેવાય છે. એટલે ખોરાકને એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવું છે કે જેનાથી રુધિર દ્વારા એનું શોષણ થઈ શકે. હવે આની અંદર એક સંપૂર્ણ આ એક તંત્ર છે અને આ તંત્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ફરી એક વખત ભાઈ, આ તંત્ર મુખથી શરૂ થઈને મળદ્વાર સુધીની આ એક જર્ની છે જેને આપણે વિસ્તૃત આ બાજુ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ, મનુષ્યનું પાચનતંત્ર અન્નમાર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. મેં જે તમને અહીં પહેલાં વાત કરી કે ભાઈ મનુષ્યનું પાચનતંત્ર આ અન્નમાર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. હવે મનુષ્યના અન્નમાર્ગમાં મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે. એટલે પ્રશ્ન પૂછાય કે અન્નમાર્ગમાં કયા કયા અંગનો સમાવેશ થાય છે? તો મિત્રો, ખાસ યાદ રાખો, અન્નમાર્ગમાં અન્નનળી, મુખગુહા, જઠર, નાનું આંતરડું,
મોટું આંતરડું, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે. આપણે આગળ વાત કરીએ કે ભાઈ સહાયક અંગ કયા છે. મિત્રો યાદ રાખો, અન્નમાર્ગમાં થતા સમાવેશ અંગને જ મુખ્ય અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મુખ્ય અંગો કયા કયા કે અન્નમાર્ગના ભાગો કયા કયા, તો મુખ છે, મુખગુહા છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. મળદ્વાર ઉપર આ પૂર્ણ જે પ્રવાસ છે, જર્ની છે ખોરાકની, એ અહીં પૂર્ણ થાય છે. આગળ આપણે વાત કરીએ તો સહાયક પાચક ગ્રંથિઓ. સહાયક પાચક ગ્રંથિમાં યકૃત, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. એટલે મિત્રો તમે અહીં એવો પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામમાં કે નીચેનામાંથી કયા અંગનો અન્ન માર્ગમાં સમાવેશ થતો નથી કે મુખ્ય અંગમાં સમાવેશ થતો નથી, તો યકૃત, લાળ ગ્રંથિ કે સ્વાદુપિંડ આ ત્રણ ત્રણમાંથી કોઈ પણ એક આપેલ હોય તો એનો સમાવેશ થતો નથી. એટલે અહીં ખાસ યાદ રાખો મિત્રો, યકૃત, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડનો સહાયક ગ્રંથિમાં સમાવેશ થાય છે, એનો અન્ન માર્ગ કે મુખ્ય અંગમાં સમાવેશ થતો નથી. હવે આપણે અન્ન માર્ગનો જે પ્રથમ સૌપ્રથમ પહેલો ભાગ છે એને આપણે ઓળખીએ છીએ મુખ. હવે મુખમાં જો સામાન્ય વાત કરું તો ભાઈ મુખની અંદર ખોરાકને કાપવાનું તેમજ મિશ્ર કરવાનું, ચાવવાની બધી પ્રક્રિયા ક્યાં થાય છે, તો ભાઈ મુખમાં થાય છે. હવે અન્નમાર્ગની શરૂઆત આ મુખથી થાય છે. ખાસ યાદ રાખો, અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય છે, તો અન્નમાર્ગની શરૂઆત આ મુખથી થાય છે. અને આ એકદમ સર્વસામાન્ય પ્રશ્ન છે કે બધાને ખબર પડી જાય કે ભાઈ અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય છે, તો અન્નમાર્ગની શરૂઆત થાય છે મુખથી. હવે આપણે આગળ વાત કરીએ તો મુખગુહામાં ખુલે છે. ભાઈ મુખ આ મુખગુહામાં ખુલે છે, એટલે તમે આ બધું જોઈ શકો, જે આ આગળનો ભાગ છે તે મુખ છે, પણ અહીં અંદરનો જે ભાગ છે તેને મુખગુહા કહેવામાં આવે છે. ખોરાકને કાપવાની, ચાવવાની, દળવાની તેમજ ખોરાકની અંદર લાળ ગ્રંથિ મિશ્ર થવાની, એટલે ખોરાકને ભીનો કરવાની કે ખોરાકને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જે બધી પ્રક્રિયા છે એ મુખગુહામાં થાય છે. મુખગુહામાં ઠલવાતા લાળ રસમાં રહેલા એમાઇલેજ એસિડ વડે, અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે, એમાઇલેજ વડે સ્ટાર્ચનું પાચન થાય છે. શેના વડે સ્ટાર્ચનું પાચન થાય છે ભાઈ? તો એમાઇલેજ વડે. એમાઇલેજ આ શું છે? તો એમાઇલેજ આ એક પ્રકારનો ઉત્સેચક છે. અને ઉત્સેચક એટલે શું, મેં તમને પહેલાં કીધું પણ ફરી એક વખત હજી હું તમને કહું, એમાઇલેજ એટલે શું? તો એમાઇલેજ એટલે જે કોઈ પણ ઉત્સેચક એટલે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સરળ બનાવે. તો અહીં એમાઇલેજ પણનું કાર્ય પણ કંઈક એવું જ છે કે જે રાસાયણિક પ્રક્રિયાને સરળ બનાવે છે. તો એમાઇલેજ શું કરે છે? તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે. એટલે બેઠો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કોના દ્વારા થાય? તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન એમાઇલેજ દ્વારા થાય છે. અને આ સ્ટાર્ચ વડે આપણને શક્તિ મળતી હોય છે. બીજું, મુખમાં ઠલવાતો લાળ રસ. મિત્રો અહીં યાદ રાખો, પ્રશ્ન પૂછાઈ શકે લાળ રસ શું છે? તો લાળ રસ એક પ્રકારનો પ્રવાહી પદાર્થ છે જે ખોરાકને ભીનો કરે છે અને અન્નનળી મારફતે સહેલાઈથી ગળીને એને આપણે જઠર સુધી ખોરાકને પહોંચાડી શકાય છે. એટલે લાળ રસનું માત્ર એક જ કાર્ય છે, ખોરાકને ભીનો કરો અને લાળ રસની અંદર જે, એટલે લાળ રસ જ એક એમાઇલેજ પ્રકારનો ઉત્સેચક છે જે સ્ટાર્ચનું પાચન કરે છે. અને સ્ટાર્ચનું પાચન અહીંથી થાય એટલે એમ કહી શકાય કે ખોરાકના પાચનની શરૂઆત આ મુખથી થાય છે. એટલે 2012નું જે કોન્સ્ટેબલનું પેપર હતું મિત્રો, એ કોન્સ્ટેબલના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય. તો તમે યાદ રાખો, ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. જો કદાચ ઓપ્શનમાં મુખ ન આપ્યું હોય તો ખોરાકના પાચનની શરૂઆત આ મુખગુહાથી થાય એવું તમે ટીક કરી શકો. પણ પહેલાં યાદ રાખો કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય, તો તમારે પહેલો પ્રેફરન્સ આપવાનો છે ખોરાકના પાચનની શરૂઆત આ મુખથી થાય છે. આપણે આગળ વાત કરીએ તો સ્ટાર્ચના પાચનની શરૂઆત પણ મુખથી જ થાય છે. સ્ટાર્ચના પાચનની શરૂઆત હોય કે ખોરાકના પાચનની શરૂઆત હોય, તમારો જવાબ આવશે મુખ. એટલે ખોરાકના પાચનની શરૂઆત અને સ્ટાર્ચના પાચનની શરૂઆત આ મુખથી થાય છે. ખોરાકના પાચનની શરૂઆતની પાછળનું કારણ છે લાળ રસ જે એમાઇલેજ પ્રકારનો ઉત્સેચક છે, અને સ્ટાર્ચના પાચનની શરૂઆતનું પણ કારણ છે લાળ રસ જે એમાઇલેજ પ્રકારનો ઉત્સેચક છે. એટલે મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લાળ રસ શું છે? તો લાળ રસ એક પ્રકારનો પ્રવાહી એમાઇલેજ પ્રકારનો ઉત્સેચક છે. હવે આપણે આગળ વાત કરીએ તો લાળ ગ્રંથિ
ખોરાકને ભીનો કરે છે. અહીં તમે લાળ ગ્રંથિને સ્થાને તમે રાખો કે લાળ રસ ખોરાકને ભીનો કરે છે જેથી ખોરાકને સહેલાઈથી ગળી શકાય. મિત્રો આપણે વાત કરીએ તો એક્ઝેક્ટ અન્નનળીની બાજુમાં કંઠનળી પણ આવેલી હોય છે, પણ આપણે કંઠનળી સાથે અહીં આપણને કોઈ મતલબ નથી, પણ આપણે અહીં મુખ્ય વાત કરીશું અન્નનળી ઉપર. એટલે ખોરાક મુખમાંથી અન્નનળીમાં પ્રવેશ કરે છે, અન્નનળી મારફતે ખોરાક જઠરમાં પ્રવેશ કરે છે. મિત્રો આપણા માટે જઠર હા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2016ની બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં મનુષ્યના પાચનતંત્રમાંથી જ બે પ્રશ્નો હતા. એમાં એક પ્રશ્ન એવો હતો કે મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી છે, તો મનુષ્યના નાના આંતરડાની લંબાઈ છે 6.5 મીટર. તમે યાદ રાખી શકો મનુષ્યના નાના આંતરડાની લંબાઈ આ 6.5 મીટર છે. ઘણી બધી બુકમાં 7 મીટરની પણ વાત કરવામાં આવી છે, પણ મિત્રો યાદ રાખો 10મા ધોરણની જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક પ્રમાણે નાના આંતરડાની લંબાઈ આ 6.5 મીટર છે. અને લાસ્ટ જે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ લેવાઈ ગઈ 2016ની એની અંદર પણ આ લોકોએ 6.5 મીટર જે જવાબ છે એ માન્ય રાખ્યો હતો. એટલે તમે પણ અહીં યાદ રાખી શકો કે 6.5 મીટર, જો કદાચ ઓપ્શનમાં 6.5 મીટર આપ્યું જ ન હોય તો તમારે 7 મીટર ટીક કરવાનું, પણ જો 6.5 મીટર આપેલું હશે તો પહેલો પ્રેફરન્સ તમે 6.5 મીટરને આપી શકો. બીજું હવે આપણે આગળ વાત કરીએ તો ખોરાક મુખમાંથી અન્નનળીમાં ગયો, અન્નનળી મારફતે ખોરાક જઠરમાં પ્રવેશ કર્યો. હવે જઠરનો આકાર કેવો છે એવું પૂછાય ને મિત્રો, તો યાદ રાખો જઠરનો આ સી આકાર છે. જઠરનો આકાર કેવો છે તો તમે જોઈ શકો જઠરનો આ સી આકાર છે. તો ખાસ યાદ રાખો જઠરનો આકાર પણ તમને હવે પૂછી શકે છે પરીક્ષાનું બદલાતું ટ્રેન્ડ મુજબ અઘરો પ્રશ્ન અહીંથી બની શકે છે કે જઠરનો આકાર કેવો છે, સી આકાર છે કે ભાઈ ડી આકાર છે, કે અલગ અલગ પ્રકારના ઓપ્શનો તમને સેટ કરી શકે છે. પણ તમે અહીં યાદ રાખી શકો કે ભાઈ જઠરનો આકાર આ સી આકાર છે. તમે આકૃતિમાં બહુ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે જઠરનો જે આકાર છે તે સી આકાર છે. હવે જઠર સી આકારની સ્નાયુઓથી બનેલી સ્થિતિસ્થાપક કોથળી છે. કેવી કોથળી છે ભાઈ? સ્થિતિસ્થાપક કોથળી છે, એટલે જરૂરિયાત મુજબ મોટી અને જરૂરિયાત મુજબ નાની થઈ શકે છે, એટલે એને આપણે કહી શકાય સ્થિતિસ્થાપક છે. અને પોતાનું ભાઈ સ્થિતિસ્થાપકનો અર્થ થાય કે પોતાનું મૂળ સ્થાન ધારણ કરી શકે એવા બધા જ પદાર્થોને સ્થિતિસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોટા થયા પછી કે નાના થયા પછી પોતાનું મૂળ સ્થાન પાછું ધારણ કરી શકે એને આપણે કહેતા હોય છે સ્થિતિસ્થાપક. એટલે જઠર પણ કંઈક સ્થિતિસ્થાપક જ છે કે જે વધારે ખોરાક ગ્રહણ કરીને થોડુંક મોટું થતું હોય છે. જ્યારે ખોરાક આપણે ઓછો ગ્રહણ કર્યો હોય તો એની જે મૂળ સ્થિતિ હોય એ રહેતી હોય છે. એટલે જઠર સી આકારની સ્નાયુઓથી બનેલું છે અને જે સ્થિતિસ્થાપક છે તમે અહીં યાદ રાખો. બીજું તમને એક્ઝામમાં જઠરનું સ્થાન પણ પરીક્ષામાં પૂછી શકે છે અને કદાચ પૂછાઈ પણ ગયું છે કે જઠરનું સ્થાન ક્યાં છે. તો મિત્રો યાદ રાખો જઠરનું સ્થાન આ ઉદર ગુહામાં, જઠરનું સ્થાન આ ઉદર ગુહામાં ડાબી બાજુએ છે. હજુ મિત્રો કદાચ એક્ઝામમાં જઠરનું સ્થાન ક્યાં અને ઓપ્શનમાં પેટ આપી દેવામાં આવે ને તો અડધામાં અનુભવ એને પેટ ટીક કરીને આવશે. પણ ખાસ તમે ધ્યાન રાખો કે જઠરનું સ્થાન આ ઉદર ગુહામાં ડાબી બાજુએ આવેલું છે, એટલે કદાચ પેટ કે એવા કંઈક તમે લાલચવાળા ઓપ્શનો હોય તો એનાથી બચીને રહેવું. અને ખાસ અહીં યાદ રાખો કે જઠર આ ઉદર ગુહામાં ડાબી બાજુએ આવ્યું છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે ઉદર ગુહા એટલે શું, તો મિત્રો આટલો જે ભાગ છે આ સંપૂર્ણ ભાગને તમે ઉદર ગુહા કહી શકો. હવે કોઈ એક એક્ઝામની અંદર મારા અનુભવ પ્રમાણે એક એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે ગર્ભાશય ક્યાં આવેલું હોય છે, તો એનો જવાબ પણ હતો કે ભાઈ ગર્ભાશય પણ ઉદર ગુહામાં આવેલું હોય છે. કદાચ ઓપ્શન તમને પેટ કે એવું કંઈક જઠર કે એવું કંઈક આપી દે તો ટીક કરીને આવતા નહીં દોસ્તો. ખાસ તમારે યાદ રાખવાનું કે જઠર આ ઉદર ગુહામાં ડાબી બાજુએ આવેલું છે. હવે પ્રશ્ન પણ પૂછાયો હતો કે ભાઈ ગર્ભાશય ક્યાં આવેલું છે, તો ગર્ભાશય પણ આ ઉદર ગુહામાં જ આવેલું હોય છે. એટલે ખાસ તમે યાદ રાખો કે ગર્ભાશય પણ ક્યાં આવેલું હોય છે, ઉદર ગુહામાં. એટલે પૂછાઈ શકે છે આવા થોડાક અઘરા પ્રશ્નો, કારણ કે હવે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં તમે જોઈ શકો તો બહુ જરૂરિયાત કરતાં વધારે પડતા ફોર્મ ભર્યા છે અને એની અંદર ઘણા બધા મહાનુભાવોએ પણ ફોર્મ ભર્યા હોય કે જે માંડ 12મું ધોરણ પાસ થયેલા હોય એવા મહાનુભાવોએ પણ ફોર્મ ભર્યા છે. એટલે બહુ ફોર્મ ભરવાની સંખ્યા બહુ વધી જવાથી સરકાર પેપર પણ થોડુંક અઘરું કાઢતી હોય છે. એટલે 2016 જેવું પેપર કદાચ આવે ન પણ આવે કોઈ એ બધી કોઈ સંભાવના નથી, પણ કદાચ પેપર થોડું અઘરું આવશે એના થોડા ઘણા ચાન્સ રહેલા છે. એટલે ખાસ તમે અહીં યાદ રાખો કે ભાઈ જઠરનું સ્થાન ક્યાં, તો ઉદર ગુહામાં ડાબી બાજુએ. બીજું લાલચવાળા ઓપ્શનથી બચીને રહેવું ભાઈ. આગળ જઠરમાં જઠરમાં જઠર રસ
ઉત્પન્ન થાય છે. ભાઈ જઠરમાં જઠરરસ જ ઉત્પન્ન થાય છે. જઠરમાં શું ઉત્પન્ન થાય છે? તો જઠરમાં જઠરરસ ઉત્પન્ન થાય છે. તો આવો કોઈ પ્રશ્ન એક્ઝામમાં પૂછાતો નથી કે જઠરમાં શું ઉત્પન્ન થાય છે, પણ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ જઠરમાં જઠરરસ ઉત્પન્ન થાય છે તો જઠરરસની અંદર કઈ કઈ વસ્તુઓનો સ્રાવ થાય છે? તો મિત્રો જઠરરસની અંદર એક તો મંદ HCLનો સ્રાવ થાય છે, બીજું જઠરરસની અંદર શ્લેષ્મનો સ્રાવ થાય છે, જઠરરસની અંદર પેપ્સિનનો પણ સ્રાવ થાય છે. એટલે તમે અહીં યાદ રાખી શકો કે જઠરરસની અંદર મંદ HCL, પેપ્સિન અને શ્લેષ્મનો સ્રાવ થાય છે. હું તમને એકદમ શાંતિથી ધીમે ધીમે એક એક વસ્તુ સમજાવું કે આમાંથી દરેક અંગનો ઉપયોગ શું છે અને દરેક જે પણ પ્રવાહીનો સ્રાવ થાય છે એનો ઉપયોગ શું છે. જઠર તો પહેલાં યાદ રાખો કે ભાઈ સી આકારની સ્નાયુઓથી બનેલી સ્થિતિસ્થાપક કોથળી છે. બીજું ઉદર ગુહામાં ડાબી બાજુએ આવેલ છે. ત્યારબાદ જઠરમાં જઠરરસ ઉત્પન્ન થાય છે. જઠરરસમાં મંદ HCL, તો ખાસ તમે યાદ રાખો મંદ HCL એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, જે પ્રબળ એસિડ છે. અહીં તમારે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે લાસ્ટ એક જુનિયર એન્જિનિયરને કોઈક એક્ઝામ લેવાય હતી, એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો કે મંદ HCL એટલે મંદ HCL નહોતું, માત્ર એવો પ્રશ્ન હતો કે HCL શું છે. તો HCL આપણે બધાને ખબર છે કે ભાઈ આ એસિડ છે, પણ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે? તો ખાસ અહીં યાદ રાખો કે HCL આ પ્રબળ એસિડ છે. બીજું પણ આપણા જઠરમાં જે એસિડ ઉત્પન્ન થાય છે એ મંદ HCL છે, એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે. હવે આનું કામ શું છે? તો ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવો. તો મિત્રો તમને ખબર જ હશે કે બેક્ટેરિયાના નાશ માટે એસિડ ખૂબ જ જરૂરી છે. આપણે ઘણી જગ્યાએ એસિડ જ વાપરતા હોઈએ છીએ બેક્ટેરિયાના નાશ માટે. તમને બહુ સારી રીતે ખબર છે કે તમે કઈ કઈ જગ્યાએ બેક્ટેરિયાના નાશ માટે એસિડ વાપરતા હશો. બીજું મંદ HCL આ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. તમે ખાસ અહીં યાદ રાખો કે HCL દ્વારા ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. આપણે ગમે એટલો સારો ખોરાક ગ્રહણ કરીએ મિત્રો, પણ થોડાક પ્રમાણમાં એમાં કંઈક ને કંઈક બેક્ટેરિયા અને કંઈક ને કંઈક વસ્તુ અંદર રહેલી જ હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તો મંદ HCL દ્વારા આ બધા જ બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. બીજું એ જ જઠરરસની અંદર પેપ્સિન, જે પ્રોટીનનું પાચન કરે છે. તમે ખાસ યાદ રાખો પ્રોટીનનું પાચન ક્યાં થાય છે? તો જઠરમાં થાય છે. માત્ર અંશતઃ પાચન અહીં થાય છે પ્રોટીનનું. અંશતઃ એટલે મિત્રો બહુ થોડાક પ્રમાણમાં, એટલે શરૂઆતી પ્રમાણમાં જ અહીં પ્રોટીનનું પાચન થાય છે. યાદ રાખો પેપ્સિનનો પ પ્રોટીનના પ પરથી તમે યાદ રાખી શકો કે પ્રોટીનનું પાચન શેનાથી થાય છે. તો મિત્રો પ્રોટીનનું પાચન આ પેપ્સિનથી થાય છે, એટલે પ પરથી પ યાદ રાખી શકો. હવે અહીં નવો પ્રશ્ન તમને બની શકે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો યાદ રાખો પ્રોટીનના પાચનની શરૂઆત આ જઠરથી થાય છે. બીજું પ્રોટીનના પાચનનો અંત આ નાના આંતરડામાં આવશે, એટલે આપણે આગળ વાત કરવાના જ છે, પણ હાલ પૂરતું તમે એટલું યાદ રાખો કે પ્રોટીનના પાચનની શરૂઆત આ જઠરથી થાય છે અને એ પેપ્સિનના કારણે થાય છે. બીજું પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય અને એને પહેલાં આપણે વાત કરી ગયા કે સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો ભાઈ મુખથી થાય. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મુખથી થાય. જો કદાચ ઓપ્શનમાં મુખ આપ્યું ના હોય તો તમે અહીં મુખ ગુહા ટીક કરી શકો, પણ પહેલો પ્રેફરન્સ તમારે આપવાનો છે મુખ. એટલે યાદ રાખો સ્ટાર્ચ અને ખોરાક આ બંનેના પાચનની શરૂઆત થાય મુખથી, અને પેપ્સિનથી જે પ્રોટીનનું પાચન થાય છે એ પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે જઠરથી. મિત્રો પ્રોટીન આપણા શરીરને વૃદ્ધિ આપે છે, અને બીજું પ્રોટીનના ઉણપથી પણ આપણે રોગ થવાની સંભાવના રહેલી હોય છે, પણ પ્રોટીનના ઉણપથી ખાસ કરીને નાના બાળકોને રોગ થાય છે. એટલે આ પ્રોટીનના ઉણપથી નાના બાળકોને ક્વાશિયરકોર અને મરાસમસ નામના આ બે રોગ થાય છે. એની આપણે આગળ જ્યારે ટોપિક ચલાવશું એના ઉપર પણ આપણે ડીપમાં ચર્ચા કરશું કે પ્રોટીન આ ખોરાકનું એક અંગ છે અને પ્રોટીનના આપણા શરીરમાં શું જરૂરિયાત છે, એના ઉણપથી કયા રોગ થાય છે, બાળકોને કયા રોગ થાય છે, પુખ્ત વયના વ્યક્તિઓને કયા રોગ થાય છે, એ બધી ચર્ચા આપણે કરશું. પણ હાલ આપણે યાદ રાખશું કે પેપ્સિનથી પ્રોટીનનું પાચન થાય છે અને પ્રોટીનના પાચનની શરૂઆત આ જઠરથી થાય છે. બીજું આપણે આગળ વાત કરીએ કે શ્લેષ્મ જે જઠરની દિવાલને એસિડથી રક્ષણ આપે છે. જો મિત્રો કંઈક કોઈક એવો પ્રવાહી હોય કે એવો પ્રવાહી છે આ કે જઠર આ પોતાના જ સ્રાવને પોતાનાથી જ રક્ષણ આપવા માટે નિર્માણ કરતો હોય તો એ છે શ્લેષ્મ. એટલે તમને કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે શરીરનું કયું એવું અંગ છે કે જે પોતાના જ સ્રાવથી રક્ષણ આપવા માટે પોતે જ સ્રાવ ઉત્પન્ન કરે છે? તો તમારો જવાબ હશે જઠર. કારણ કે જઠરમાં ક્યાંક ને ક્યાંક HCLનું નિર્માણ થાય છે, અને મેં પહેલાં તમને વાત કરી કે આ પ્રબળ એસિડ છે.
એટલે એચસીએલ આ પ્રબળ એસિડ હોવાથી આ ક્યાંક ને ક્યાંક આપણી જઠરની દિવાલને નુકસાન કરી શકે છે. એટલે સાથે સાથે એક શ્લેષ્મ જે એકદમ ચીકણો પદાર્થ હોય છે એ શ્લેષ્મનું સર્જન કરે છે અને આ શ્લેષ્મ આ મંદ એચસીએલને જઠરની દિવાલને હાનિકારક થવાથી બચાવે છે. એટલે ખાસ યાદ રાખો કે શ્લેષ્મ આ જઠરની દિવાલને એસિડથી રક્ષણ આપે છે. એટલે પોતાના જ સાવથી પોતાને જ રક્ષણ માટે કયા સ્રાવનું નિર્માણ કરવામાં આવે છે તો તમારો જવાબ હશે શ્લેષ્મ, અને શ્લેષ્મનો સ્રાવ થાય છે મિત્રો જઠરમાં. બીજું અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જઠરમાં કેટલા કલાક સુધી ખોરાક આ વલોવાય છે, તો જઠરમાં જે ખોરાક છે તે 3-4 કલાક સુધી ફરે છે મિત્રો. યાદ રાખો કેટલા કલાક સુધી રહે છે, 3-4 કલાક સુધી. એટલે તમે અહીં યાદ રાખી શકો કે મંદ એચસીએલનું કાર્ય, પેપ્સિનનું કાર્ય, ત્યારબાદ શ્લેષ્મનું કાર્ય, આ બધાનું જે કાર્ય છે તે સંપૂર્ણ કાર્ય પૂર્ણ થવા માટે 3-4 કલાકનો સમય લાગે છે. એટલે જઠરની અંદર આ બધી ક્રિયાઓ થતી હોય છે. બીજું અહીં આપણે જોઈએ કે શ્લેષ્મ આ જઠરની દિવાલને એસિડથી રક્ષણ આપે છે, તો કદાચ આ બાજુ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. તો જુઓ કંઈક આ જે શ્લેષ્મ છે તે અહીંયા જઠરની દિવાલ ઉપર ઉત્પન્ન થતું હોય છે અને તે અહીંથી જે એચસીએલ એસિડ નીકળે છે તેનાથી આ દિવાલોને રક્ષણ આપે. એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતે રક્ષણ આપતું હશે. હવે ખાસ તો તમારે અહીં આ યાદ રાખવાની જરૂર છે કે જઠરમાં ખોરાક 3-4 કલાક સુધી રહે